સપ્તરસિંહ શાળા સંકુલથી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર ચાર દ્વિઘાત સમીકરણ ભાગ છની વાત કરવાના છીએ તો આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ પ્રશ્ન બેની વાત કરવાના છે કે જેની અંદર આપણને કીધું છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને જવાબ મેળવો અથવા તો બીજ મેળવો તો પહેલાં દાખલાની વાત કરીએ તો પહેલાં દાખલાની અંદર આપણને કીધેલું છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો તો આપણે લખી દઈએ સૌપ્રથમ a એ બરાબર કેટલા લખાશે બે બી બરાબર કેટલા આવશે માઇનસ સાત તથા સી બરાબર કેટલા આવશે ત્રણ હવે આપણે શું કરીશું તો કે વિવેચક ડી મેળવીએ ડી બરાબર શું લખાય બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે કેટલા આવશે માઇનસ સાતનો વર્ગ માઇનસ ચાર a એ એટલે આવશે બે અને સી એટલે આવશે ત્રણ સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ માઇનસ ચાર દુ આઠ અને આઠ તેરી કેટલા આવશે ચોવીસ તો આનો વિવેચક કેટલો મળશે પચીસ એટલે કે કેવો મળે છે ઝીરો કરતાં મોટો એટલે કે ડી ગ્રેટ્રોજેન્ટ ઝીરો હોવાથી બે ભિન્ન વાસ્તવિક બીજ મળે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો બીજને આપણે કઈ રીતે લખી શકીશું તો કે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તો જુઓ માઇનસ કાઉસમાં કેટલા આવશે માઇનસ સાત પ્લસ વર્ગમૂળમાં કેટલા આવશે પચીસ છેદમાં બે ટુ એટલે એની કિંમત કેટલી હતી બે અહીંયા લખીએ માઇનસ કાઉસમાં માઇનસ સાત પ્લસ વર્ગમૂળમાં સોરી માઇનસ વર્ગમૂળમાં પચીસ છેદમાં કેટલા આવશે બે કાઉસમાં બે માઇનસ માઇનસ કેવો થઈ જશે સાત માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા આવશે સાત પ્લસ પચીસનું વર્ગમૂળ કેટલો આવશે પાંચ અને કેટલા આવશે અહીંયા ચાર એટલે કે સાતને પાંચ કેટલા થશે બાર બારના છેદમાં ચાર એટલે આન્સર આપણો કેટલો આવશે ત્રણ ખ્યાલ આવે છે હવે એ જ રીતે અહીંયા જોઈએ માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે સાત સાત માઇનસ કેટલા લખીશું પાંચ પાંચના છેદમાં ચાર લખીશું એટલે કેટલા આવશે સાતમાંથી પાંચ જશે એટલે બે બેના છેદમાં ચાર એટલે આપણો આન્સર કેટલો આવશે એકના છેદમાં બે તો આ આપણને શું મળ્યા બે બીજ મળે છે ખ્યાલ આવે છે કઈ રીતે દાખલા ગણવાના છે તો એ જ રીતે હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો જુઓ બીજા દાખલાની અંદર આપણને ટુ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો આપેલ છે તો અહીંયા એ બરાબર કેટલા થશે બે બી બરાબર કેટલા આવે એક તથા સી બરાબર કેટલા આવશે માઇનસ ચાર આપણે વિવેચક ડી ગોતી લઈએ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી એટલે બી સ્ક્વેર એટલે કેટલો આવશે એકનો વર્ગ માઇનસ ચાર કાઉસમાં બે અને અહીંયા કેટલા આવશે માઇનસ ચાર તમે જુઓ એક પ્લસ ચાર દુ આઠ અને ને કેટલા થશે આઠ ચોક બત્રીસ તો અહીંયા જવાબ કેટલો આવશે તેત્રીસ એટલે કે ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોવાથી બે ભિન્ન વાસ્તવિક બીજ મળે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો હવે જોઈએ બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે તો એ બીજ કહે હશે તો કે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ આ રીતે લખાશે હવે જુઓ તો માઇનસ બીની કિંમત કેટલી હતી એક પ્લસ વર્ગમૂળ ડીની અંદર એટલે કેટલા આવશે તેત્રીસ છેદમાં બે કાઉસમાં એની કિંમત કેટલી મળી હતી આપણને બે એટલે શું લખાશે માઇનસ એક પ્લસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં કેટલા આવશે ચાર અને અહીંયા બીજો ઉકેલ જોઈએ તો માઇનસ કાઉન્સમાં એક પ્લસ માઇનસ સોરી અહીંયા કેટલા આવશે તેત્રીસ છેદમાં કેટલા આવશે બે કાઉન્સમાં બે એટલે માઇનસ એક માઇનસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં બે ખ્યાલ આવે છે ને કઈ રીતે દાખલાઓ થાય છે એ હવે જુઓ ત્રીજા દાખલાની વાત કરીએ તો ત્રીજા દાખલાની અંદર આપણને કીધેલું છે કે ચાર એક્સનો વર્ગ પ્લસ ચાર વર્ગમૂળમાં ત્રણ એક્સ પ્લસ ત્રણ બરાબર કેટલા લખાશે ઝીરો તો અહીંયા એની કિંમત કેટલી આવશે ચાર બીની કિંમત કેટલી આવશે ચાર વર્ગમૂળમાં ત્રણ અને સીની કિંમત કેટલી આવશે ત્રણ તો સૌ પ્રથમ આપણે વિવેચક ડી મેળવીએ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે કે ચાર વર્ગમૂળ ત્રણનો વર્ગ માઇનસ ચાર એની કિંમત આવી ચાર અને સીની કિંમત આવી છે ત્રણ હવે કઈ રીતે લખશું ચારનો વર્ગ સોળ વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ ત્રણ એટલે આખા ત્રણ થઈ જશે એટલે સોળતેરી કેટલા આવશે અડતાલીસ બરાબર અહીંયા કેટલા જોકે જોકે સોળ સોળ તેરી કેટલા આવશે અડતાલીસ એટલે અડતાલીસ માઇનસ અડતાલીસ એટલે આન્સર કેવા આવશે ઝીરો એટલે કે અહીંયા લખીએ કે ડી બરાબર ઝીરો હોવાથી સમાન વાસ્તવિક બીજ મળે કેવા મળશે સમાન વાસ્તવિક બીજ મળે હવે આપણે લખીએ આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એટલે કે માઇનસ બી એટલે કેટલા આવશે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળ ડી એટલે કેટલા આવશે ઝીરો છેદમાં ટુ એ ટુ એટલે કેટલા આવશે બે ગુણ્યા ચાર એટલે કે માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ છેદમાં કેટલા થઈ જશે આઠ ખ્યાલ આવે છે કઈ રીતે દાખલો ગણવાના છે તે હવે અહીંયા જુઓ તો અહીંયાથી કેટલા આવશે ચાર દુ આઠ કેન્સર એટલે જવાબ શું આવશે માઇનસ વર્ગમૂળ ત્રણના છેદમાં બે તે જ રીતે અહીંયા ગણીએ માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ માઇનસ ઝીરો છેદમાં બે કાઉસમાં ચાર તો અહીંયા શું વધે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણના છેદમાં આઠ ચાર દુ આઠ એટલેનો જવાબ શું આવશે માઇનસ વર્ગમૂળ ત્રણના છેદમાં બે ખ્યાલ આવે છે હવે ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલાની અંદર કીધું છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ચાર બરાબર ઝીરો એ બરાબર અહીંયા કેટલા આવશે બે બી બરાબર કેટલા આવે એક અને સી બરાબર આપણે કેટલા મળશે ચાર મળશે ને હવે જુઓ પેલા સૌપ્રથમ વિવેચક ડી ગોતી લઈએ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે એકનો વર્ગ માઇનસ ચાર કાઉસમાં બે અને C ની કિંમત ચાર દુ આઠ ચાર દુ આઠ નાટોક બત્રીસ એટલે માઇનસ બત્રીસ એટલે જવાબ કેટલો આવશે માઇનસ એકત્રીસ ની કિંમત ઝીરો કરતા નાની હોવાથી ઉકેલ ન મળે અથવા તો બીજ મળશે નહીં પ્રશ્ન ત્રણ માં સમીકરણના બીજ મેળવવાના કીધા છે તો એની અંદર જોઈએ કે સૌપ્રથમ રકમ આપેલી છે એક્સ માઇનસ વન અપન એક્સ બરાબર ત્રણ જ્યાં એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એક્સની કિંમત શૂન્ય હશે નહીં તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે લસા લેવા પડશે એટલે લસા આવશે એક્સનો વર્ગ માઇનસ એક્સ આખાના છેદમાં એક્સ બરાબર કેટલા આવે ત્રણ હવે એક્સ વર્ગ માઇનસ બરાબર કેટલા થઈ જશે ત્રણ હવે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ એક બરાબર કેટલા લખી શકીશું ઝીરો આપણે પ્લસ ત્રણ એક્સ થતાં બરાબરની ડાબી સાઈડ લઈ આવે એટલે કેવા થઈ ગયા માઇનસ હવે આને એ બરાબર કેટલા આવશે એક બી બરાબર માઇનસ ત્રણ તથા સી બરાબર કેટલા આવશે માઇનસ એક તો હવે આપણે વિવેચક ડી મેળવીએ ડી બરાબર શું લખાય બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે કે માઇનસ ત્રણનો વર્ગ માઇનસ ચાર એ બરાબર એક અને સી બરાબર કેટલા છે માઇનસ એક તો ત્રણનો વર્ગ કેટલો થશે નવ ત્રણનો વર્ગ કેટલો આવશે નવ અને અહીંયા કેટલા આવશે ચાર તોનો જવાબ કેટલો આવશે તેર હવે જુઓ આપણે બે કેવા બીજ મળશે ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોવાથી બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે બે કેવા મળે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે અથવા તો વાસ્તવિક બીજ મળે હવે બીજ કયા હશે તો કે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ માઇનસ બી એટલે કેટલા આવશે માઇનસ કાઉસમાં માઇનસ ત્રણ પ્લસ કેટલા આવશે વર્ગમૂળમાં તેર છેદમાં ટુ એ એની કિંમત કેટલી આપણે લખેલી હતી જુઓ તો એની કિંમત કેટલી હતી એક એટલે અહીંયા શું આવશે માઇનસ માઇનસ પ્લસ ત્રણ પ્લસ વર્ગમૂળ તેર છેદમાં બે તે જ રીતે અહીંયા માઇનસ માઇનસ વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં તેર છેદમાં બે કાંસમાં એક એટલે અહીંયા આન્સર શું આવશે ત્રણ માઇનસ વર્ગમૂળ તેરના છેદમાં બે ખ્યાલ આવે છે કઈ રીતે દાખલા ગણવાના થાય છે હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો બીજા દાખલાની અંદર આપણને કીધેલું છે એકના છેદમાં એક એક્સ પ્લસ ચાર માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ સાત બરાબર આપણને આપેલું છે અગિયારના છેદમાં ત્રીસ જ્યાં એક્સ ડઝ નોટ ટુ માઇનસ ચાર અને સાત કે એક્સની કિંમત માઇનસ ચાર અને સાત હશે નહીં તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે તો કે લસા લેવો પડશે એક્સ માઇનસ સાતને અહીંયા ગુણાઈ દઈએ માઇનસ અહીંયા આવશે એક્સ પ્લસ ચાર છેદમાં શું આવશે એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ સાત આ બંને લસા લીધો એ છેદમાં શું આવશે અગિયારના છેદમાં ત્રીસ હવે સાદરૂપ આપીએ તો અહીંયા શું આવશે એક્સ માઇનસ સાત માઇનસ એક્સ માઇનસ ચાર આખા કાઉસ સાથે શું ગુણાશે આ ત્રીસ અહીંયા ગુણાશે બરાબર અગિયાર કાઉસમાં શું આવશે એક્સ પ્લસ ચાર એક્સ માઇનસ સાત ખ્યાલ આવે છે હવે અહીંયા સાદરૂપ આપીએ કાઉસનું સાદરૂપ તો શું થઈ જશે પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ એટલે અહીં શું આવશે માઇનસ અગિયાર ગુણ્યા ત્રીસ બરાબર અગિયાર ગુણ્યા અહીંયા શું આવશે કાઉસની અંદર તો કે એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ ચાર એક્સ અને સાચો કેટલા આવશે માઇનસ આ બંને જગ્યાએથી અગિયાર અગિયાર કેન્સલ તો અહીંયા શું છે માઇનસ ત્રીસ બરાબર એક્સ સ્ક્વેર હવે અહીંયા કેટલા આવશે માઇનસ ત્રણ એક્સ અઠ્યાવીસ ખ્યાલ આવે છે બરાબરની બંને સાઈડ સરખા પદો હોય તો એ થઈ જાય કેન્સલ અથવા તો એ રીતે ધારો કે અગિયાર છેદમાં હોય તો અગિયાર અગિયાર કેવાથી ગયા કેન્સલ હવે બરાબરની ડાબી સાઈડ બધું ભેગું કરી દઈએ એટલે કે સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રીસ છે અને આ સાઈડ લઈ જઈએ છીએ આપણે એટલે માઇનસ અઠ્યાવીસ પ્લસ ત્રીસ બરાબર કેટલા થશે ઝીરો એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે બરાબર કેટલા આવશે ઝીરો હવે અહીંયા જુઓ તો એ બરાબર મળે છે બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર કેટલા આવે છે બે તો હવે શું લખીશું કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી એટલે કે વિવેચકનું સૂત્ર વાપરીએ તો બી સ્ક્વેર એટલે કે માઇનસ ત્રણનો વર્ગ માઇનસ ચાર કાઉસમાં એની કિંમત હતી એક અને સીની કિંમત કેટલી આવી બે ત્રણનો વર્ગ કેટલો થશે નવ અને ચાર દો કેટલા આવશે આઠ તો જવાબ કેટલો આવશે એક એટલે કે ડીની કિંમત શૂન્ય કરતાં મોટી હોવાથી કેવા મળશે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે વાસ્તવિક બીજ મળે તો કયા કયા બીજ હશે તો કે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં શું આવશે ટુ એ આવશે એટલે કે માઇનસ પીની કિંમત કેટલી હતી માઇનસ ત્રણ પ્લસ વર્ગમૂળ એક છેદમાં ટુ એ એની કિંમત કેટલી હતી એક એ જ રીતે માઇનસ કાઉસમાં માઇનસ ત્રણ માઇનસ વર્ગમૂળમાં એક છેદમાં કેટલા આવશે બે ગુણ્યા એક એટલે અહીંયા જવાબ માઇનસ માઇનસ પ્લસ તો ત્રણ પ્લસ એક છેદમાં બે એટલે કેટલા થશે ચારના છેદમાં બે એટલે આન્સર કેટલો આવશે બે અહીંયા વાત કરીએ તો અહીંયા જુઓ ત્રણ માઇનસ એક છેદમાં કેટલા આવશે બે ત્રણ માઇનસ એક એટલે બેના છેદમાં બે એટલે આન્સર કેટલો આવશે એક તો આના બે ઉકેલ કયા મળે છે બે અને એક તો ચાલો હવે ચોથા પ્રશ્નની વાત કરીએ કે ચોથા પ્રશ્નની અંદર રહેમાનની આજ રહેમાનની આજથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનો વ્યસ અને પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો તમને એકના છેદમાં ત્રણ આપેલો છે તો તેની ત્યારની ઉંમર શોધો તો શું કરશું કે ધારો કે રહેમાનની હાલની ઉંમર ધારો કે રહેમાનની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ લઈ લઈએ તો હવે ત્રણ વર્ષ પહેલાંની ઉંમર કીધી છે તો આપણે શું લખી શકશું કે ત્રણ વર્ષ પહેલાની ઉંમર શું થાય ત્રણ વર્ષ પહેલાંની કીધી એટલે આપણે શું લખી શકીએ એક્સ માઇનસ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ પછીની ઉંમર કીધી છે તો તો કે પાંચ વર્ષ પછીની ઉંમર પાંચ વર્ષ હાલની એક્સ હશે તો પાંચ વર્ષ પછીની કેટલી થશે એક્સ પ્લસ પાંચ વર્ષ ખ્યાલ આવે છે હવે એમ કીધું છે કે ત્રણ વર્ષ પહેલાની ઉંમરની ઉંમરનો વ્યસ્ત અને પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો કેટલો આપેલો છે તમને એકના છેદમાં ત્રણ આપેલો છે કે આપણે લખીએ બે ઉંમરના વ્યસ્તનો સરવાળો બરાબર આપણ બરાબર એકના છેદમાં ત્રણ આપેલ છે એટલે કે કઈ બે ઉંમર તો કે ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનો વ્યસ્ત એટલે એ શું લખાશે એકના છેદમાં એક્સ માઇનસ ત્રણ પ્લસ પાંચ વર્ષ પછીના ઉંમરનો વ્યસનો સરળો એકના છેદમાં એક્સ પ્લસ પાંચ બરાબર કેટલા લખાશે એકના છેદમાં ત્રણ હવે આપણે લસા લી તો કે એ આવશે એક્સ પ્લસ પાંચ પ્લસ એક્સ માઇનસ ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ અને છેદમાં કેટલા આવશે ત્રણ આપણે લસા લઈને સીધો બરાબર નહીં જમણી સાઈડ ગુણાઈ દીધું છે એટલે હવે લખીએ એક્સ પ્લસ પાંચ પ્લસ એક્સ માઇનસ ત્રણ બરાબર જો શું થશે આખાંશનું છૂટું પાડી દે વિસરણ કરી દઈએ એટલે એક અંશનું શું આવશે એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ પંદર આખાના છેદમાં કેટલા આવશે અહીંયા ત્રણ અહીંયા કેટલા થશે તો કે ટુ એક્સ હવે ત્રણ અહીંયા સાથે ગુણાવી દઈએ છીએ આ ત્રણ છે આ બરાબરની આ સાઈડ લાવી દઈએ અહીંયા આવશે એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ માઇનસ પંદર એટલે આનું વિસ્તરણ કરીએ તો અહીંયા શું થશે છ એક્સ પ્લસ છ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ પંદર બધું બરાબરની જમણી સાઈડ જવા દઈએ એટલે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ પંદર માઇનસ છ એક્સ માઇનસ છ બરાબર કેટલા લખશું ઝીરો એટલે આનો ભાગ પડી એટલે શું આવશે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ ચાર એક્સ ગયા માઇનસ પંદર માઇનસ એટલે કેટલા આવશે માઇનસ એકવીસ બરાબર ઝીરો તો હવે અહીંયા જુઓ અહીંયા કઈ રીતે ભાગ પાડીશું તો કહેજો એકવીસના એવા ભાગ પાડો કે બાદ બાકી કરીને કેટલા આવે ચાર આવે તો એકવીસના ભાગ પડી શું આવશે સાતેરી એકવીસ મોટા પદને મધ્યમ પદની નિશાની અને બાકીના વિરુદ્ધ જ્યારે છેલ્લે વાળું પદ આપેલું હોય ત્યારે જ તો એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ એકવીસ હવે આમાંથી બબે પદોની જોડી બનાવે એટલે અહીંયા એક્સ સામાન્ય એક્સ માઇનસ સાત પ્લસ ત્રણ સામાન્ય તો અહીંયા શું આવશે એક્સ માઇનસ સાત એટલે બે બે અવયવ મળે એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ સાત બરાબર શું લખશું ઝીરો તો હવે જુઓ આના બીજ મેળવીએ તો બીજ કઈ રીતે મેળવાશે તો શૂન્ય સાથે સરખાવીએ એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો અને એક્સ માઇનસ સાત બરાબર ઝીરો તેથી એક્સ બરાબર કેટલા આવશે માઇનસ ત્રણ અને એક્સ બરાબર કેટલા આવશે સાત એક્સ બરાબર માઇનસ ત્રણ શક્ય નથી કેમ ઉંમર ક્યારે ઋણ હશે નહીં તો આપણે લખી દઈએ કે એક્સ બરાબર માઇનસ ત્રણ શક્ય નથી તેથી રહેમાનની હાલની ઉંમર તેથી રહેમાનની હાલની ઉંમર બરાબર કેટલું આવશે તો કે આવશે સાત વર્ષ હવે આપણે પાંચમ દાખલાની વાત કરીએ તો એમાં એમ કીધેલું છે કે એક વર્ગ કસોટીમાં સેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણોનો સરવાળો ત્રીસ છે જો તેણે ગણિતમાં બે ગુણ વધુ અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મેળવ્યા હોત તો તેમનો ગુણાકાર બસોને દસ થયો હોત તો બંને વિષયમાં મેળવેલ ગુણ મેળવો તો આપણે શું કરીશું કે ધારો કે સૌ પ્રથમ ગણિતના માર્ક્સ લઈએ ધારી લઈએ કે ધારો કે શેફાલીએ ગણિતમાં મેળવેલા ગુણ બરાબર એક્સ ધારીએ તેથી અંગ્રેજીમાં મેળવેલા ગુણ કેટલા આવશે જો અંગ્રેજીમાં મેળવેલા ગુણ અંગ્રેજીમાં મેળવેલા ગુણ કેટલા આવશે બંનેનો સરવાળો કેટલો હતો ત્રીસ હતો તો અહીંયા શું આવશે ત્રીસ માઇનસ એક્સ ખ્યાલ આવે છે તો અહીંયા ગુણ કેટલા થશે ગણિતમાં જો એક્સ હશે તો અંગ્રેજીમાં મેળવેલા ગુણ કેટલા આવશે ત્રીસ માઇનસ એક્સ હવે એમ કીધું છે કે જો ગણિતમાં બે ગુણ વધુ મેળવે અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મેળવે તો તો આપણે લખીએ જો અંગ્રેજીમાં સોરી જો ગણિતમાં બે ગુણ વધારે મેળવે તો બે ગુણ વધારે મેળવે તો મળેલા ગુણ બરાબર કેટલા આવશે એની પાસે એક્સ હતા અને બે ગુણ વધારે મળે એટલે કેટલા આવશે એક્સ પ્લસ બે અને તે જ રીતે કીધું છે કે અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મેળવેલ હોય તો અથવા તો ઓછા મેળવે તો તેને મળેલા ગુણ તેને મળેલા ગુણ કેટલા થશે તેની પાસે હતા કેટલા તો કે ત્રીસ માઇનસ એક્સ હતા એમાંથી બીજા ત્રણ ઘટાડી એટલે જવાબ શું આવશે સત્યાવીસ માઇનસ એક્સ ગુણ ખ્યાલ આવે છે હવે તમને એમ કીધું છે કે બંને મેળવેલા બંને ગુણા બંને ગુણો છે એનો ગુણાકાર કેટલો આપેલો છે બસો દસ એટલે કે આપણે લખીએ કે મેળવેલા ગુણોનો ગુણાકાર બરાબર બસો દસ ગુણ એટલે કે કયા મેળવેલા ગુણ તો કે બે ગુણ વધારે ગણિતમાં બે ગુણ વધારે મળે અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળે તેનો ગુણાકાર તો અહીંયા ગણિતમાં કેટલા આવશે એક્સ પ્લસ બે અહીંયા કેટલા આવશે સત્યાવીસ માઇનસ એક્સ બરાબર કેટલા થશે બસો દસ હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો જો અહીંયા કેટલા આવશે સત્યાવીસ એક્સ માઇનસ એક્સનો વર્ગ પ્લસ સત્યાવીસનું કેટલા થશે ચોપન માઇનસ કેટલા આવશે ટુ એક્સ બરાબર કેટલા થશે 210 દસ ખ્યાલ આવે છે હવે કઈ રીતે તમારે કરવાનું થશે તો કે જુઓ અહીંયા માઇનસ એક્સનો સ્ક્વેર સત્યાવીસ માઇનસ બે જશે એટલે કેટલા આવશે પ્લસ પચીસ એક્સ પ્લસ ચોપન માઇનસ દસ બરાબર ઝીરો લઈ લે બસો ને આપણે બરાબરની ડાબી સાઈડ લઈ આવે એટલે જુઓ કઈ રીતે લખાશે સાદુરૂપ માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ માઇનસ એકસો ને છપ્પન બરાબર કેટલા લખાશે ઝીરો હવે આપણે શું કરીશું તો કે માઇનસ એક્સ કરોડ પદ છે બધાને માઇનસ વડે ગુણી દે એટલે એક્સ કરોડો પદ કન્વર્ટ થઈ જાય એટલે અહીંયા શું આવશે એક્સનો સ્ક્વેર માઇનસ પચીસ એક્સ પ્લસ એકસો ને છપ્પન બરાબર ઝીરો હવે એકસો છપ્પનના આપણે એવા ભાગ પાડવાના થાય કે સરવાળો કરીને માઇનસ પચીસ આવે તો એકસો છપ્પનના આપણે ભાગ પાડીશું તો એકસો છપ્પનના કયા કયા ભાગ પાડી શકાય તો કે જુઓ બાર ગુણ્યા તેર અથવા તો તેર ગુણ્યા બાર હવે આપણે કીધું છેલ્લે પ્લસની નિશાની હોય તો મોટા પદને બાકી બાકીના તેના કરતાં વિરુદ્ધ આપવાની થશે કે નહીં સોરી છેલ્લે આ રીતે આપણને આપેલું છે સરવાળો કરીને લાવવાનું કીધું છે છેલ્લે પ્લસની નિશાની આપેલી છેલ્લે સરવાળો કરી અને તમારે માઇનસ પચીસ લાવવાનો છે સરવાળો કરી માઇનસ પચીસ લાવવાનું હોય એટલે સરવાળાની નિશાની છે એટલે બંનેને કેવી નિશાની લાગશે સરખી તેથી શું કરીશું એક્સ સ્ક્વેર માઇનસ તેર એક્સ માઇનસ બાર એક્સ પ્લસ એકસો ને છપ્પન બરાબર કેટલા લખાશે ઝીરો હવે શું કરીશું તો કે આમાંથી એક્સ સામાન્ય કાઢીએ તો અહીંયા હવે એક્સ માઇનસ તેર અહીંયાથી માઇનસ બાર સામાન્ય કાઢીએ તો અહીંયાથી આવશે એક્સ માઇનસ તેર બરાબર શું આવશે ઝીરો તો હવે હવે આના આવ્યો લખીએ તો અહીંયા શું આવશે એક્સ માઇનસ તેર એક્સ માઇનસ બાર બરાબર શું આવશે ઝીરો ખ્યાલ આવે છે કઈ રીતે દાખલો ગણીએ છે હવે એના શૂન્ય મેળવી લઈએ તો એક્સ માઇનસ તેર બરાબર ઝીરો અને એક્સ માઇનસ બાર બરાબર ઝીરો તેથી એક્સની કિંમત કેટલી આવી તેર અને પાછી એક્સની કિંમત અહીંયા લખી તો એક્સની કિંમત કેટલી આવશે માઇનસ બાર છે બરાબરની પેલી બાજુ જાય એટલે જમણી સાઈડ જશે એટલે કેવાથી જશે પ્લસ તો અહીંયા બે ગુણની સંભાવના રહે કે જો ગણિતમાં મેળવેલા માર્ક્સ બાર તેર હોઈ શકે અથવા તો બાર હોઈ શકે તો આપણે શું લખીએ જો ગણિતમાં પેલા આ સંભાવના લઈએ તેર માર્ક્સ હોય તો અથવા તો તેર ગુણ હોય તો અંગ્રેજીના ગુણ બરાબર ત્રીસ માઈનસ કેટલા કરવા પડે તમારે તેર કરવા પડશે ત્રીસ માંથી તેર બાદ કરશો એટલે કેટલા મળશે સત્તર અને તે જ રીતે જો ગણિતમાં જો ગણિતમાં બાર ગુણ મેળવેલ હોય બાર ગુણ હોય તો અંગ્રેજીના ગુણ બરાબર ત્રીસમાંથી તમારે બાર બાદ કરવાના થાય તો જવાબ કેટલો આવશે અઢાર એનો મતલબ કે ગણિતમાં તેર ગુણ હોય તો અંગ્રેજીમાં સત્તર અને જો ગણિતમાં બાર ગુણ હશે તો અંગ્રેજીમાં કેટલા આવશે અઢાર એ જ રીતે તમને અહીંયા બીજો દાખલો આપ્યો છે પ્રશ્ન નંબર છ એક લંબચોરસ ખેતરના વિકરણોનું માપ તેની નાની બાજુના માપથી સાહીઠ મીટર વધુ અને મોટી મોટી બાજુ નાની બાજુ કરતાં ત્રીસ મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ મેળવો તો આપણે શું કરી નાખીએ એ વિકરણોનું માપ તેની નાની બાજુના માપથી સાઈઠ મીટર વધુ કીધેલું છે આપણે એક કામ કરીએ સૌ પ્રથમ શું લખીશું ખેતરની નાની બાજુનું માપ બરાબર એક મીટર ધારી લઈએ ધારો કે ખેતરની નાની બાજુનું માપ બરાબર એક્સ મીટર પછી બીજું સુધારવાનું થશે ખેતરના વિકર્ણનું માપ ખેતરના વિકર્ણનું માપ છે નાની બાજુ કરતાં કેટલું વધારે છે સાહીઠ મીટર તો આપણે શું લખી શકશું એક્સ પ્લસ સાહીઠ મીટર અને ખેતરની મોટી બાજુનું માપ તમને કીધેલું છે ખેતરની મોટી બાજુનું માપ એ નાની બાજુ કરતાં કેટલું વધારે છે ત્રીસ મીટર વધારે તો શું લખાશે એક્સ પ્લસ ત્રીસ મીટર હવે જો અહીંયા આપણે વિકરણવાળું માપ કીધેલું છે લંબચોરસ હોય એટલે લંબચોરસની અંદર આપણે વિકરણ દોરીએ એટલે પાયથાગોરસના પ્રમેય અનુસાર કાટખૂણો બને કે નહીં એટલે કે કાટખૂણો બનતો હોય ત્યાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકે તો આપણે લખીએ પાયથાગોરસ પાયથાગોરસ પ્રમેય અનુસાર શું લખી શકાશે નાની બાજુનો વર્ગ પ્લસ મોટી બાજુનો વર્ગ બરાબર શું લખાશે વિકર્ણનો વર્ગ આપણે લખીએ નાની બાજુનો વર્ગ પ્લસ મોટી બાજુ મોટી બાજુનો વર્ગ બરાબર શું લખાશે વિકર્ણનો વર્ગ ખ્યાલ આવે છે હવે જુઓ નાની બાજુ આપણી કઈ હતી તો કે એક્સ એક્સ આખાનો વર્ગ પ્લસ મોટી બાજુ એટલે કઈ આવી હતી એક્સ પ્લસ ત્રીસ તો એક્સ પ્લસ ત્રીસ આખાનો વર્ગ બરાબર વિકરણનો વર્ગ એટલે શું આવશે એક્સ પ્લસ સાઠ આખાનો વર્ગનો સાદુરૂપ આપીએ તો એક્સ અહીં આવશે એક્સક્વેર ત્રીસ દુ કેટલા થશે સાઠ એક્સ પ્લસ ત્રીસનો વર્ગ કેટલો થશે નવસો બરાબર અહીંયા શું આવશે એક્સ સ્ક્વેર આવશે એકસો વીસ એક્સ પ્લસ સાઠનો વર્ગ કેટલો થશે છત્રીસો ખ્યાલ આવે છે હવે જો अँ तो के आए तो टू एक्स स्क्वेर के नहीं टू एक्स स्क्वेर प्लस साइठ एक्स प्लस नौ सौ बराबर एक्स स्क्वेर प्लस ने वीस एक्स प्लस करिए केतरीसों हम अइए टू एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर प्लस साइठ एक्स माइनस एक्सो वीस एक्स પ્લસ નવસો માઇનસ કેટલા છે છત્રીસો ખ્યાલ આવે આપણે શું કરીએ છીએ દાખલાની અંદર આપણે બધા જ પદ ડાબી સાઈડ લઈ લઈએ એટલે અહીંયા આવશે એક્સનો વર્ગ માઇનસ થઈ જશે સાઈઠ એક્સ અને માઇનસ છત્રીસોમાંથી નવસો જશે એટલે કેટલા આવશે સત્યાવીસો બરાબર શું થશે ઝીરો તો અહીંયા જો આપણે આ દાખલા છે એ બે રીતે ઉકેલી શકીએ અવયવીકરણની રીતે પણ આ દાખલાને ઉકેલી શકાય પરંતુ હવે અહીંયા જુઓ સત્યાવીસોનો ભાગ પાડવાના છે એટલે મોટી સંખ્યાના ભાગ પાડવાના આવતો હોય ત્યારે તમારે દીઘા જ સમીકરણની મદદથી સરળતાથી ઉકેલી શકાય એટલે કે સામાન્ય સમીકરણની રીત અથવા તો વિવેચકની રીતની મદદથી દાખલો સરળતાથી ગણી શકાય એટલે આપણે લખીએ કે અહીંયા દાખલા તરીકે એ બરાબર એક બી બરાબર માઇનસ સાઠ અને સી બરાબર કેટલા આવશે માઇનસ સત્યાવીસો હવે આનો ઉકેલ મેળવીએ તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી લઈ લઈએ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી એટલે જુઓ બી એટલે તમારે બી સ્ક્વેર એટલે કેટલા આવશે હું અહીંયા સળંગ છું સીધી રીતે જમણી સાઈડ લખી દઉં છું ગણતરી આખી એ તો માઇનસ બી એટલે માઇનસ સાઈઠનો શું થશે વર્ગ માઇનસ ફોર એની કિંમત કેટલી છે એક અને સીની કિંમત કેટલી છે સત્યાવીસો તો હવે આની ગણતરી કરો સાહીઠનો વર્ગ કેટલો આવશે છત્રીસો અહીંયા માઇનસ સત્યાવીસો છે એટલે માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ અને અહીંયા કેટલું આવશે દસ હજાર આઠસો એટલે તમારે કેટલો થશે ટોટલ ચૌદ હજાર ચારસો હવે જુઓ ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોવાથી ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોવાથી બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળશે કે નહીં બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે ચાલો એટલું લખી દીધું બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળશે આવે કઈ રીતે કરશું તો કે હવે આપણા એના બે ઉકેલ આપણને ખ્યાલ છે કાલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં શું આવશે ટુ એ માઇનસ બી એટલે કેટલા થશે માઇનસ કાઉસમાં માઇનસ સાઠ પ્લસ વર્ગમૂળની અંદર ચૌદ ચારસો છેદમાં બે કાઉસમાં કેટલા આવશે એક તે જ રીતે અહીંયા લખીએ માઇનસ કાઉસમાં માઇનસ સાઈઠ માઇનસ વર્ગ મૂળમાં કેટલા આવશે ચૌદસો ચૌદ ચારસો છેદમાં કેટલા આવશે તો કે ટુ એટલે બેના છેદમાં બે ગુણ ટુ એક એટલે અહીંયા કેટલા થઈ જશે સાઈઠ હવે એકસો ચુમ્માલીસ છે કોનો વર્ગ છે બારનો એટલે એકસો ચુમ્માલીસ જગ્યાએ બાર બે શૂન્ય છે એટલે એક એટલે અહીંયા કેટલા આવશે એકસો ને વીસ છેદમાં કેટલા થશે બે એટલે એકસો એસીના છેદમાં બે લખીએ એટલે તમારો આન્સર કેટલો આવશે નેવું તે જ રીતે અહીંયા સાઠ માઇનસ કેટલા થશે એકસો ને વીસ ને છેદમાં કેટલા આવશે બે એટલે કે માઇનસ સાઠના છેદમાં બે બરાબર માઇનસ ત્રીસ માઇનસ ત્રીસ લખું માઇનસ ત્રીસ આપણે વાત કરીએ છીએ ખેતરની બાજુઓની તો ખેતરની બાજુ ક્યારે ઋણ હશે નહીં એટલે આપણે લખી દઈએ કે જે શક્ય નથી ઋણ જવાબ શક્ય નથી ખ્યાલ આવે છે કે ઋણ જવાબ શક્ય આવતો નથી હવે જો આપણે લખીએ તો ખેતરની બાજુ કઈ હશે તો કે ખેતરની એક્સ એક્સ એટલે શું થયું તો ખેતરની નાની બાજુનું માપ કેટલું હશે નેવું મીટર એટલે લખીએ ખેતરની નાની બાજુનું માપ બરાબર કેટલું આવ્યું નેવું મીટર તો ખેતરની મોટી બાજુ લઈએ ખેતરની મોટી બાજુનું માપ ખેતરની મોટી બાજુનું માપ એટલે કેટલું આવશે નેવું પ્લસ ત્રીસ નેવું પ્લસ ત્રીસ કરશો એટલે કેટલું આવશે એકસો ને વીસ ખ્યાલ આવે છે ખેતરની મોટી બાજુનું માપ કેટલું આવશે નેવું પ્લસ ત્રીસ કરવાના થાય એટલે તમારે આન્સર કેટલો આવશે એકસો વીસ મીટર ખ્યાલ આવે છે હવે તમારે અહીંયા બે બાજુઓનું જ માપ શોધવાનું કીધું તો આપણે બંને બાજુના માપ મેળવી દીધા ખેતરની નાની બાજુનું માપ નેવ મીટર અને ખેતરની મોટી બાજુનું માપ કેટલું આવશે એકસો વીસ મીટર સાતમા દાખલાની અંદર આપણને કીધેલું છે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત એકસો છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા કેટલો છે આઠ ગણો તો બંને સંખ્યાઓ મેળવો તો આપણે સૌ પ્રથમ શું કરવું પડશે ધારો કે નાની સંખ્યા બરાબર એક્સ ધારો કે નાની સંખ્યા બરાબર આપણે શું લઈ લઈએ છીએ એક્સ લઈ લઈએ હવે તમને કીધું છે નાની સંખ્યાનો વર્ગ બરાબર વર્ગ બરાબર આઠ ગુણ્યા શું આવશે મોટી સંખ્યા હવે મોટી સંખ્યા આવે છે તો આપણે મોટી સંખ્યાને કરતા બનાવીએ તો મોટી સંખ્યા બરાબર શું આવશે એક્સ વર્ગના છેદમાં આઠ ખ્યાલ આવે છે મોટી સંખ્યા આપણને શું મળી એક્સ વર્ગના છેદમાં આઠ હવે તમને કીધું છે બંનેના વર્ગોનો તફાવત એકસો ને એસી છે તો લખીએ બંને સંખ્યાના વર્ગોનો તફાવત બરાબર એકસો ને એસી એટલે બંને સંખ્યાના વર્ગોનો તફાવત એટલે એક્સ મોટી સંખ્યા એક્સના વર્ગના છેદમાં આઠ એનો વર્ગ માઇનસ એક્સ આખાનો વર્ગ બરાબર શું આવશે એકસો ને એસી આપણને બંને સંખ્યાના વર્ગોનો તફાવત મોટી સંખ્યા એટલે એક્સ વર્ગના છેદમાં આઠ માઇનસ નાની સંખ્યા એટલે એક્સનો વર્ગ બરાબર એકસો એંસી આવશે હવે અહીંયા જોજો એ શું થશે એક્સની ચાર ઘાત છેદમાં કેટલા આવશે ચોસઠ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર શું આવશે એકસો ને એસી હવે આપણે શું લેવું પડશે અહીંયા લસા લેવો પડશે એટલે કે એક્સની ચાર ઘાત માઇનસ ચોસઠ એક્સનો વર્ગ બરાબર એકસો એંસી ગુણ્યા ચોંસઠ થઈ જશે લસા લઈને આપણે બરાબરની પહેલી સાઈડ એટલે કે જમણી સાઈડ જોવા દઈએ એક ગુણ્યા એટલે એક્સની ચાર માઇનસ ચોસઠ એક્સનો વર્ગ બરાબર ગુણાકાર કરો તો કેટલો આવશે અગિયાર હજાર પાંચસો ને વીસ તેથી એક્સની ચાર માઇનસ ચોસઠ એક્સનો વર્ગ માઇનસ અગિયાર હજાર પાંચસો ને વીસ બરાબર શું લઈ લઈએ ઝીરો હવે મિત્રો અહીંયા જોજો આપણે વર્ગવાળા ભાગ પાડતા શીખી ગયેલા છે દ્વિઘાત સમીકરણની અંદર વર્ગવાળું પદ આપણે લખી શકીએ પરંતુ ચાર ઘાતવાળું પદ આપણે લખતા નથી તો અહીંયા એક કામ કરીએ આપણે ધારો કે એક્સનો વર્ગ બરાબર એમ લેતા એક્સનો વર્ગ બરાબર આપણે શું લઈ લઈએ છીએ એમ લઈ લઈએ છીએ એટલે અહીંયા શું લખાય તો કે અહીંયા લખાશે એમનો વર્ગ માઇનસ ચોસઠ એમ માઇનસ અગિયાર હજાર પાંચસો ને વીસ બરાબર ઝીરો ખ્યાલ આવે આપણે શું કર્યું એક્સ વર્ગ બરાબર એમ લઈ લીધો એટલે એક્સની ચાર ઘાત એક્સની ચાર ઘાત છે એટલે શું થઈ જાય એમનો વર્ગ એક્સનો વર્ગ છે એની જગ્યાએ શું લખાય એમ અને માઇનસ ચોંશે અગિયાર પાંચસોને વીસ હવે જો મોટા અગિયાર પાંચસો વીસને એવા ભાગ પાડો કે બાદ બાકી કરી માઇનસ ચોંસઠ આવે હવે આવા દાખલાના ભાગ પાડવા થોડાક વધારે તકલીફવાળા રહી એટલે એના માટે આપણે શું કરીએ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી શકીએ સરળતાથી એટલે એ બરાબર એક બી બરાબર માઇનસ ચોસઠ અને સી બરાબર કેટલા આવશે માઇનસ અગિયાર પાંચસો વીસ હવે શું કરીશું તો કે ડી બરાબર ગોતી લઈએ એટલે વિવેચક ડી ગોતે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે માઇનસ ચોસઠનો વર્ગ માઇનસ ચાર એ બરાબર કેટલા છે એક અને સી બરાબર માઇનસ અગિયાર પાંચસોને વીસ માઇનસ ચોસઠનો તમે વર્ગ ચોસઠનો વર્ગ કરશો એટલે કેટલા આવશે ચાર હજાર છન્નું માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે છેતાલીસ હજાર આ બંનેનો સરવાળો કરી કેટલા આવ્યો પચાસ હજાર એકસો ને એટલા સુધી દાખલો થઈ ગયો હવે ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોવાથી કેવા ઉકેલ મળશે ડી ગ્રેટર દેન ઝીરો હોવાથી બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે તો કયા કયા ઉકેલ હશે તે લખીએ આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ તથા બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં ટુ એ માઇનસ બી એટલે કેટલા આવતા હતા જુઓ તો જરાક માઇનસ ચોસઠ એટલે માઇનસ કાઉન્સમાં માઇનસ ચોસઠ પ્લસ વર્ગમૂળની અંદર શું આવશે પચાસ એકસો છોતેર પચાસ હજાર એકસો છોતેર છેદમાં ટુ એટલે બે છેદમાં એની કિંમત હતી એક તે જ રીતે અહીંયા લખીએ માઇનસ કાઉસમાં માઇનસ ચોસઠ માઇનસ વર્ગમૂળની અંદર પચાસ હજાર એકસો ને છેદમાં ટુ એ એટલે કેટલા આવશે એક માઇનસ માઇનસ પ્લસ પ્લસ ચોંસઠ પચાસ હજાર એકસો તમારે વર્ગમૂળ કાઢવાનું થાય એટલે કેટલું આવશે તો કે તમારે એની નજીકની સંખ્યાઓની અંદર જાતું જવાનું નજીકની સંખ્યાઓનું એટલે બસોનું વર્ગમૂળ પહેલાં કરો બરાબર બસોનું વર્ગમૂળ કરવાનું એટલે ચાલીસ હજાર સમથિંગ આવશે એટલે એનો મતલબ પિસ્તાલીસ પિસ્તાલીસોનું વર્ગમૂળ શું કહેવાય તમારે પચીસોનું બે હજાર બસોને ને પચાસનું વર્ગમૂળ તમે કરશો તો એ થોડુંક વધી જશે એટલે તમારે અહીંયા કેટલો આવશે બસો ને ચોવીસ બસો ચોવીસના છેદમાં બે લખવાના થશે એ જ રીતે માઇનસ માઇનસ પ્લસ ચોસઠ માઇનસ બસો ને ચોવીસ છેદમાં કેટલા આવશે બે હવે જુઓ ચોસઠ અને બસો અઠ્યાવીસ એટલે તમારે એનો જવાબ કેટલો આવશે બસો ને અઠ્યાસી આવશે છેદમાં આવશે બે એટલે આ જવાબ કેટલો આવ્યો તમારો એકસો ને ચુમ્માલીસ એ જ રીતે તમારા અહીંયા કેટલા આવશે તો કે બસ ચોસઠ માઇનસ બસો ને ચોવીસ જાય એટલે માઇનસ એકસો ને સાઠ એકસો ને સાહીઠના છેદમાં બે એટલે તમારે જવાબ કેટલો આવશે માઇનસ એસી પરંતુ આપણે જુઓ અહીંયા આ શું કર્યું હતું કોની માટેની કિંમતો લીધી હતી આપણે તો કે આ હતી એમ માટેની આપણે કોની માટે જોઈએ છે એક્સ સ્ક્વેર માટે એટલે આપણે અહીંયા હવે ઉકેલ સરખાવી દઈએ એક્સ સ્ક્વેર બરાબર એકસોને ચૂમ્માલીને એક્સ સ્ક્વેર બરાબર માઇનસ એકસોને સોરી એક્સ સ્ક્વેર બરાબર માઇનસ એંસી કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ હોય નહીં એટલે લખવાનું કે જે શક્ય નથી કોઈપણ સંખ્યાનો વર્ગ ઋણ હોઈ શકે નહીં કારણ આપણે લખવું તો લખી શકીએ કે વર્ગ ઋણ ન મળે જેના કારણે તમને સરળતાથી ખ્યાલ આવી જાય હવે અહીંયા જુઓ એક્સની અહીંયા કિંમતો લખીએ તો એક્સની અહીંયા એક્સ વર્ગ બરાબર એકસો ચુમ્માલીસ છે તો એક્સની બે કિંમતો શક્ય બને એક તો એક્સ કરીએ એટલે એક વખત પ્લસ બાર આવે તથા એક વખત કયા આવશે માઇનસ બાર ખ્યાલ આવે છે કોઈપણ સંખ્યાનો વર્ગ કાઢીએ વર્ગમૂળ કાઢીએ એટલે એની બે શક્યતા હોય પ્લસ માઇનસ વાળી કાં તો એ પ્લસ હશે અને કાં તો એ માઇનસ હશે એટલે આપણે બે શક્યતા લીધી હવે લખીએ કે જો નાની સંખ્યા આપણે લખીએ કે જો નાની સંખ્યા બરાબર બાર હોય તો મોટી સંખ્યા શું હતું તો કે એના વર્ગના આઠમાં ભાગની એટલે એકસો ચુમ્માલીસ ભાગે તમે આઠ કરશો તો મોટી સંખ્યા કઈ મળશે તમને અઢાર અને તે જ રીતે જો નાની સંખ્યા બરાબર માઇનસ બાર હોય તો મોટી સંખ્યા માઇનસ બારનો વર્ગ કરો તો પણ કેટલા આવે એકસો ચુમ્માલીસના છેદમાં આઠ એટલે જવાબ કેટલો આવશે તમારો અઢાર જ રહેશે ખ્યાલ આવે છે એમાં માઇનસ બાર હોય એનો વર્ક કરો એટલે વર્ક કેવોથી કે હંમેશા પ્લસ જ રહેશે એટલેનો જવાબ કેટલો આવશે અઢાર તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું